विद्यार्थी मित्रों हवे आपणे समीकरण विषे समझिए। हवे समीकरण ए अगाउ तमारे प्रथम सत्र में आवी गयु छे के समीकरण कोने कहेवाय। हवे आपणे जाणीए छे के समीकरण जे छे ए हमेशा सरखापणानी विगत रजू करे छे। एटले समीकरण जे छे एनी वच्चे એટલે સમીકરણ ને બે બાજુઓ હોય, ડાબી બાજુ અને જમણી બાજુ, તો બંને બાજુઓની વચ્ચે બરાબરની નિશાની આવે છે તો જ એને આપણે સમીકરણ કહી શકીએ। આગળ શીખી જ ગયા છે એટલે સમીકરણની બંને બાજુઓ વચ્ચે બરાબર એટલે કે સરખાપણું બરાબર છે એનું ચિહ્ન હોય છે। એટલે કે સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી હોય છે। એટલે કોઈ પણ સમીકરણ હોય એની ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી હોય છે। અહીં તમને ઉદાહરણ આપેલું છે, દાખલા તરીકે s વત્તા 2 બરાબર 10 બરાબર છે। તો અહીં ઘડી જે સમીકરણ છે એની બે બાજુ થઈ, આ ડાબી બાજુ થઈ અને આ જમણી બાજુ છે, જમણી બાજુ આ ડાબી બાજુ, તો વચ્ચે બરાબરની નિશાની છે બરાબર। ચલો એટલે આને સમીકરણ m ઓછા 5 બરાબર 7, 2x ઓછા 5 બરાબર 15, તો આ બધા શું છે સમીકરણ છે બરાબર। કેમ કે વચ્ચે શું આવ્યું છે બરાબરની નિશાની અને ડાબી અને જમણી બાજુ હંમેશા સરખી થાય છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, પરંતુ 2p ગ્રેટર ધેન 10 તો આ જે આપેલી છે એ સમીકરણ નથી, કારણ કે આપણે સમીકરણમાં વચ્ચે સરખાપણાની નિશાની ચિહ્ન હોવું જોઈએ। અહીં બરાબરનું ચિહ્ન નથી, ડાબી બાજુ જમણી બાજુ નથી, એ જ રીતના 2x તો એક જ બાજુ થઈ એટલે એને પણ સમીકરણ નહીં કહીએ। x છેદમાં 8 લેસ ધેન 9 વગેરે સમીકરણ નથી। કારણ શું કે સમીકરણને આગળ આપણે જોયા ને ઉદાહરણો, તો એને ડાબી અને જમણી બાજુ હોય, વચ્ચે બરાબરની નિશાની હોય, એટલે કે આની જે કિંમત છે આની કિંમત બરાબર થાય છે, એવું આની જે કિંમત છે એ 7 બરાબર થાય છે, તો ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી થતી હોય તો જ આપણે એને સમીકરણ કહીશું। ચલો હવે આપણે જોઈએ સમીકરણનો ઉકેલ। ચલની જે કિંમત માટે સમીકરણ સંતોષાતું હોય, સંતોષાતું હોય એટલે ડાબી અને જમણી બંને બાજુ સરખી થતી હોય તો સમીકરણ સમતોલ છે બરાબર છે, સમીકરણ સંતોષાયું છે એમ કહેવાય। અથવા તો હમણાં જોયું ને આગળ કે બંને વચ્ચે સરખાપણું છે ડાબી બાજુ અને જમણી બાજુ, તો સમીકરણ સંતોષાતું હોય તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે। એટલે ડાબી અને જમણી બંને બાજુ જે ચલ બંને બાજુ સરખી થવી જોઈએ અને એમાં જે ચલ હોય એ જે કિંમત માટે સંતોષાતું હોય, સમીકરણ સંતોષાતું હોય એ કિંમતને આપણે સમીકરણનો ઉકેલ એટલે કે એનો જવાબ કહીશું। અહીં એક ઉદાહરણ આપ્યું છે x ઓછા 3 બરાબર 11, તો આ સમીકરણ છે કે વચ્ચે બરાબરની નિશાની છે। હવે આ સમીકરણ સંતોષાતું હોય મતલબ બંને ડાબી અને જમણી બંને બાજુ એ સરખું એનું મૂલ્ય મળતું હોય, સરખી એની કિંમત થતી હોય તો સમીકરણ સમતોલ છે, સરખાપણું છે અથવા તો સંતોષાય છે એમ કહીએ। ચલો હવે આપણે જોઈએ માટે x બરાબર, હવે મારે x ની કિંમત શોધવાની છે તો આ 3 જે છે એ ઋણમાં છે, આગળ ઋણની નિશાની છે, તો બરાબરની પેલી બાજુ આપણે લઈ જઈએ, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો ઋણ હોય તો ધન થાય, ધન હોય તો ઋણ થાય બરાબર છે, સરવાળો હોય તો બાદબાકી થાય, બીજા શબ્દમાં કહીએ તો બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકાર હોય તો ભાગાકારમાં જાય, ભાગાકાર હોય તો ગુણાકારમાં, આ પણ આપણે અગાઉ શીખી ગયા છે। તો આને 11 આ ઓછા છે તો આ બાજુ જાય એટલે શું થશે, ધનમાં થશે, તો x બરાબર 11 વત્તા 3, હવે 11 વત્તા 3 કેટલા થશે 14 બરાબર, એટલે 11 વત્તા 3 બરાબર 14, તો આ જે તમને 14 મળ્યું એ શું કહેવાશે, સમીકરણનો ઉકેલ, સમીકરણનો ઉકેલ, અને સમીકરણનો ઉકેલ કહીશું। કારણ શું છે કે આ સમીકરણમાં જે ચલ વપરાયું છે
એની તમને આ કિંમત મળે છે. કીધું કે ચલની જે કિંમત માટે સમીકરણ સંતોષાતું હોય તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે. તો x માટે 14 જે છે એ સંતોષાય છે, x નું ચલ પદ છે એની કિંમત આપણને મળી ગઈ 14. તો અહીંયા ઘડી તમે જુઓ તો 14 થાય છે તો આ સમીકરણ નો ઉકેલ કહેવાશે. બરાબર છે, 14 એ સમીકરણ નો ઉકેલ, x બરાબર 14 એ સમીકરણ નો ઉકેલ કહેવાશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 11.5 વિશે માહિતી મેળવીએ. 11.5 જોઈએ. પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા સમીકરણો છે તે કહો ચલ સાથેના. તમારા જવાબનું કારણ આપો, ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો. બરાબર છે, એટલે અહીંયા ઘડી તમારે નક્કી કરવાનું છે કે નીચે જે આપેલા છે સમીકરણ છે હા કે ના, બરાબર, અને એની સાથે કયો એ સમીકરણમાં કયો ચલ છે એ તમારે જણાવવાનું છે. બરાબર, તો અહીંયા ઘડી આપણે જોઈએ. પહેલું 17 બરાબર એક્સ વત્તા 7. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે સમીકરણમાં એક ચલ હોવું જોઈએ, તો અહીંયા ઘડી એક્સ જે છે ને એ ચલ છે, એટલે ચલ કયો છે એક્સ છે. બરાબર, ચલ બરાબર એક્સ, અને આ બંને વચ્ચે ડાબી અને જમણી બંને વચ્ચે બરાબરની નિશાન છે, એટલે આને આપણે સમીકરણ છે એમ કહેવાય, સમીકરણ છે. બરાબર છે, કેમ કે અહીંયા બરાબરની નિશાની છે અને એમાં એક ચલ આપેલો છે. ચલો બીજું, એક્સ ઓછા 2 બરાબર 0. તો સૌથી પહેલામાં પેલું બરાબરનું ચિહ્ન છે, એક ચલ પદ છે, એટલે આપણે એને સમીકરણ છે એમ કહી શકીએ, એટલે સમીકરણ છે. હવે એમાં કયો ચલ છે, તો આ એક્સ બરાબર છે, જે ચલ પદ છે એને આપણે એક્સ જે છે એને ચલ કહીશું. તો એમાં જે ચલ પદ છે ચલ એક્સ આપેલો છે. ચલો પછી આગળ એલ જુઓ, 3³/2 ≤ 5. બરાબર, તો પહેલામાં પહેલું અહીંયા બરાબરનું ચિહ્ન નથી, એટલે બરાબરનું ચિહ્ન નથી, પણ અહીં ચિહ્ન તમને આપેલું છે લેસ ધેન નું ચિહ્ન આપેલું છે. હવે લેસ ધેન નો મતલબ શું થયો, કે આનું જે મૂલ્ય છે એ 5 કરતા નાનું છે. આપણે તો સમીકરણ શું બતાવે છે, સમતુલા બતાવે છે, સમાનતા, સરખાપણું, આગળ જોયું ને સમીકરણ વિશે, તો સરખાપણું બતાવે છે. પણ અહીંયા ઘડી તમને લેસ ધેન આપ્યું છે, એટલે 3³/2 ની જે કિંમત છે એ 5 કરતા નાની છે, મતલબ સરખી નથી, તો આને આપણે સમીકરણ કહીશું નહીં, તો સમીકરણ નથી એમ કહીશું. બરાબર, અહીં ચલ તો છે Q, પણ અહીં બરાબરની ચિહ્ન નથી, બરાબરનું નિશાની નથી, એટલે સરખાપણું જે છે એ સરખાપણું નથી, એટલા માટે એને આપણે સમીકરણ નથી એમ કહીશું. ચલો પછીનું જોઈએ, ≤ 24. તો અહીંયા ઝેડ ચલ પદ તો આપેલું છે, પણ અહીંયા જે નિશાની આપી છે એ બરાબરની નિશાની નથી, મતલબ આ બંને સરખાપણું સમાનતા કે સમતુલા દર્શાવતું નથી. કારણ શું છે કે ≤ 12 ની જે કિંમત છે એ 24 કરતા મોટી છે. બરાબર છે, એટલે સરખાપણું તો થયું જ નહીં ને, સમતુલા ના થઈ. બરાબર છે, આના કરતા આની કિંમત નાની છે, અથવા તો ≤ 12 ની કિંમત 24 કરતા મોટી છે, તો આપણે અહીં સરખાપણું સમતુલા બતાવતા નથી, એટલે આને સમીકરણ નથી એમ કહી શકીએ. બરાબર છે, ભલે અહીંયા ઝેડ એ ચલ પદ આપેલું છે છતાં સમીકરણ નથી. ચલો બીજું છેલ્લું એક ઉદાહરણ જુઓ, 20 ≤ 10 ≤ 5 ≤ 3 ✕ 5. તો અહીં સમીકરણ માટેની પહેલી જે શરત છે બરાબર સમતુલા, તો આની જે કિંમત છે એના બરાબર 3 ✕ 5 ની કિંમત છે, સમતુલા બતાવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં સમતુલા બતાવે છે, પહેલી શરત બરાબરની નિશાની છે પૂર્ણ થાય છે, પણ આમાં કોઈ ચલ પદ નથી. ચલ પદ ના હોય તો આપણે એને સમીકરણ કહી શકીએ નહીં. બરાબર છે, એટલે સમીકરણ નથી. શા માટે સમીકરણ નથી, તો આ
समीकरण केम नथी एनो उत्तर आपणे आपवानो छे, तो आमां कोई चल पद नथी, भले बराबर छे, समतुला कहे छे बराबर, बराबरी निशानी आपेली होवा छतां पण आमां चल पद नथी एटले एने आपणे समीकरण नथी एम कहीशुं। हवे विद्यार्थी मित्रों प्रश्न बे, आपेला कोष्टकना त्रीजा स्तंभमांनी विगतो पूर्ण करो। अहीं तमने समीकरण आपेलुं छे, आ समीकरण में जे चल पद छे एनी किंमत आपेली छे। हवे ए चल नी जे किंमत छे ए आ समीकरण में मूकी अने आनो उकेल साचो छे एटले के ए समीकरण संतोषाय छे के नहीं ए आपणे नक्की करवानुं छे। चलो पहलो प्रश्न जोईए, एमां 10y = 80। हवे y बराबर केटला छे? 10 छे, तो 10y = 80। હવે અહીંયા ઘડી આપણે y જે છે ચલ પદ એની કિંમત તમને આપી છે, મૂકી દઈએ એટલે 10 × 10 = 100। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ કે સમીકરણનો ઉકેલ 80 છે, જ્યારે ચલની કિંમત મૂકીએ છે તો એનો જવાબ 100 આવે છે, 10 અને y ની કિંમત આપણે 10 લીધી એટલે 10 × 10 = 100। તો આપણે શું કહીશું પહેલા, અને ના સમીકરણ સંતોષાતું નથી, બરાબર છે? આમાં સમીકરણ નો જવાબ જુદો આવે છે, એનો જે ઉકેલ આપ્યો છે એ ઉકેલ આવતો નથી, એટલે સમીકરણનું જે છે એ સંતોષાતું નથી, એનું સમાધાન થતું નથી। ચલો બીજું ઉદાહરણ જુઓ, 10y = 80। હવે y બરાબર આપણે 8 લેવાના છે, 10y = 80। હવે y જે ચલ પદ છે એની કિંમત કેટલી લેવાની છે? 8, એટલે 10y ની કિંમત તમે 8 લીધી એટલે 10 × 8 એટલે 80। તો આ જે છે સમીકરણ એનો ઉકેલ સરખો આવે છે બરાબર, એટલે આ સમીકરણ છે એ સંતોષાય છે, આપણે હા કે નામાં જવાબ આપવાનો છે, તો આપણે શું કરીશું, હા સમીકરણ સંતોષાય છે। ખેલાઈ ગયો, એની ચલની કિંમત મૂકી દેવાની, પછી જવાબ જે ઉકેલ છે એ આવતો હોય તો સમીકરણ સંતોષાય છે, અને જવાબ ના આવતો હોય તો સમીકરણ સંતોષાતું નથી। ચલો પછીનો પ્રશ્ન છે, b = 5 = 9। b = 5 = 9। હવે b ની કિંમત આપણે કેટલી મૂકવાની છે? 9 મૂકવાની છે બરાબર, b = 9। આ જે ચલ પદ b આપ્યું છે એની કિંમત 9 લઈએ, તો 9 + 5 = 14। તો હવે વિદ્યાર્થી મિત્રો એનો ઉકેલ 9 છે, અને b ની જ્યારે ચલ પદ ની જ્યારે કિંમત મૂકીએ છે ત્યારે એનો ઉકેલ 14 આવે છે, એ તો એનો મતલબ એવો છે કે આ સમીકરણ જે છે એ સંતોષાતું નથી, એટલે જવાબ આપણે શું કરવાનો છે, હા કે ના માં, એટલે ના સમીકરણ સંતોષાતું નથી, બરાબર છે? તો આ રીતના આપણે એનો જવાબ મેળવીશું। અને છેલ્લો h - 8 = 5, h - 8 = 5। હવે આ h જે ચલ પદ છે એની કિંમત આપણે કેટલી લેવાની છે? 13, તો h - 8 = 5। હવે h ની કિંમત આપણે મૂકી દઈએ તો 13 - 8, હવે 13 માંથી 8 જાય એટલે 5 થયા, તો 13 - 8 = 5। તો આ જે સમીકરણ છે એનો ઉકેલ આ જે કિંમત મૂકીએ છે એનાથી આવે છે, તો એનો મતલબ આપણે શું કહીશું કે આ સમીકરણ સંતોષાય છે, બરાબર છે? જવાબ ઉકેલ જે છે ને એ આના જેટલો જ આવે છે, એટલે એનો આ જે ચલ પદ ની કિંમત મૂકીએ છે તો આ જે ઉકેલ છે સાચો આવે છે, એટલે આપણે શું કહીશું,
हा समीकरण संतोषाय छे। बराबर छे। तो आ रीतना आपणे एनो उकेल लावानो छे कि पहला आपणे शुं करी छे, जे समीकरण आप्युं छे એમાં ચલ પદની જે કિંમત છે મૂકી દેવાની, અને જો સમીકરણ સમતોલ થાય, મતલબ સમીકરણ સરખું થાય, બંને બરાબરની ડાબી અને જમણી બાજુની કિંમત સરખી થાય, તો માની લેવાનું કે એ સમીકરણ નું સમાધાન થાય છે, અથવા તો એ સમીકરણ સંતોષાય છે। અને જો જવાબ જુદો આવતો હોય તો આપણે કહીશું કે સમીકરણ નું સમાધાન થતું નથી। તો આ રીતના આપણે બીજા દાખલા આગળ ગણવાના છે। હવે આપણે પ્રશ્ન 3 સમજીએ। કૌંસમાં આપેલી કિંમતોમાંથી દરેક સમીકરણનો કયો ઉકેલ છે તે શોધી કાઢી બતાવો કે બીજી કિંમતો સમીકરણનું સમાધાન કરતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, આમાં શું કરીશું, આપણે આ જે ચલ પદ છે એમાં આ બધી જ કિંમતો વારા ફરતી મૂકી દેવાની, અને એમાં કઈ રકમ કઈ સંખ્યાથી આ સમીકરણનું સમાધાન થાય છે, મતલબ એ સમીકરણ સમતોલ બને છે અથવા તો સમીકરણ સંતોષાય છે, કોઈ પણ શબ્દ વાપરો, એ આપણે નક્કી કરવાનું છે। ચલો પહેલા 5, હવે આપણે પહેલા હું 10 વડે લખું છું, તો 5 એમની જગ્યાએ હું 10 કિંમત મૂકું છું, બરાબર 60। તો હવે 5 × 10 બરાબર 50 થાય છે, બરાબર 5 × 10 બરાબર 50 થાય છે। તો આ સમીકરણનો ઉકેલ તો 60 આપેલો છે, એટલે આ 10 જે છે એ સમીકરણનું સમાધાન કરતી નથી, બરાબર છે, એટલે આ સમાધાન નથી થતું, બરાબર। ચલો હવે બીજી કિંમત મૂકીએ ચલ પદની જગ્યાએ, 5 × 5 બરાબર આપણે બીજી કિંમત લીધી તો 25, તો સમાધાન કેટલું છે, એનો ઉકેલ કેટલો છે, 60। તો એ 5 × 5 = 25 થાય છે, એટલે આ પણ સંખ્યા સમાધાન કરતી નથી। હવે 12 લઈએ, ત્રીજી સંખ્યા 5 × એમની જગ્યાએ હવે આપણે 12 મૂકીએ, એટલે 5 × 12 બરાબર 60। તો હવે આ જવાબ જે 60 છે એનો ઉકેલ, તો આ જવાબ આવે છે, એટલે સમીકરણ જે છે એનું સમાધાન કરે છે, એટલે આપણે હા બરાબર છે, આ સમાધાન કરે છે, કેમ કે 5 × 12 બરાબર 60। તો આ જે આપણને સમીકરણ આપ્યું છે એનું ઉકેલ 60 આવે છે, તો આ સમીકરણનું સમાધાન 5 × 12 એટલે 12 વડે એમ જે છે એ આપણો ચલ પદ છે, તેમાં 12 મૂકીએ છે તેનું જે ઉકેલ છે એ ઉકેલ મળે છે। અને આપણે છેલ્લે જોઈ લઈએ 4, 5 × એમની જગ્યાએ 15 મૂકીએ, તો 15 × 5 = 75, તો આપણો ઉકેલ તો 60 છે, તો આ 15 જે સંખ્યા છે, 15 જે રકમ છે એ આ સમીકરણનું સમાધાન કરતી નથી, એટલે ના। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચલ પદ છે એ ચલ પદમાં વારા ફરતી આ જે તમને કૌંસમાં જે રકમો આપી છે, ચલની જે કિંમતો આપી છે એ વારા ફરતી મૂકી, અને આપણે જોઈ લીધું તો 10 જે છે એ પણ સમાધાન નથી કરતું, કેમ કે 5 × 10 = 50 થાય છે, 5 મૂક્યું તો 5 × 5 = 25 થાય છે, એ પણ સંખ્યા સમાધાન કરતી નથી, 12 મૂક્યું તો એમ 5 × એમ એમની કિંમત આપણે 12 લીધી એ ચલપદની, તો 5 × 12 = 60 થયું, તો આપણે એનો ઉકેલ મળે છે, તો આ સમાધાન થયું, એટલે આપણે હા લખ્યું। એવું આપણે છેલ્લી 15 લખીએ, તો 5 × 15 તો 75 થાય છે, ઉકેલ છે 60, તો એ 15 સંખ્યા જે છે એ સમાધાન કરતી નથી, બરાબર છે। આગળ જોઈએ બીજો પ્રશ્ન, x + 4 = 2। હવે એમાં વારા ફરતી આપણે ઋણ 2, 0, 2 અને 4 એ કિંમતો વારા ફરતી આપણે એમાં મૂકી દઈશું। ચલો હવે આપણે પહેલામાં આપણે ઋણ 2 લઈએ, તો s એ ચલ પદ છે, તો ચલ પદમાં આપણે ઋણ 2 + 4, હવે આપણને ખબર છે કે ઋણ અને ધન, ઋણ થાય એટલે બંનેની બાદ બાકી થશે, તો 4 માંથી 2 બાદ કરીએ એટલે 2 આવશે, અને મોટાની નિશાની મૂકીએ એટલે મોટા ધન છે, એટલે ધનની નિશાની મૂકીએ એટલે
બે થયા બરાબર છે તો આ સમીકરણનું સમાધાન કરે છે જવાબ છે ને ઉકેલેલો બે એટલે ઋણ બે વત્તા ચાર બરાબર બે એટલે આ એનું સમાધાન થાય છે હવે બીજી આપણે શૂન્ય ચલ પદ તરીકે લઈએ તો એક્સ ની જગ્યાએ શૂન્ય મૂકીએ શૂન્ય વત્તા ચાર બરાબર ચાર થાય છે તો આપણો ઉકેલ કેટલો છે બે તો એનો મતલબ કે આ જે સંખ્યા છે ચલપદ ચલની જગ્યાએ શૂન્ય મૂકીએ છે ચલપદમાં તો એનો જવાબ ચાર આવે છે અને આપણો અહીં ઉકેલ કેટલો છે બે એટલે આ સમાધાન કરતું નથી એટલે આ શૂન્ય જે છે એ રકમ ચલપદની કિંમત તરીકે લઈશું તો એનું સમાધાન થતું નથી હવે આપણે બીજી સંખ્યા બે લઈએ તો આપણો ચલ એક્સ છે એની જગ્યાએ આપણે બે લઈએ તો બે વત્તા ચાર બરાબર છ બે વત્તા ચાર બરાબર છ થયા તો આપણો જે ઉકેલ છે બે છે તો આપણે ચલ પદ તરીકે આપણે બે નો ઉપયોગ કરીએ છે તો બે વત્તા ચાર છ થાય છે તો એ સમીકરણનો ઉકેલ બતાવતું નથી એટલે આ બે ચલ પદની કિંમત લઈશું તો એ જે સમીકરણ છે એનું સમાધાન થતું નથી અને છેલ્લે ચાર લઈએ તો ચલ પદ એક્સ એની જગ્યાએ આપણે ચાર લઈએ તો ચાર વત્તા ચાર બરાબર આઠ તો અહીં જુઓ તમે ચાર વત્તા ચાર કર્યા એટલે આઠ થયા આપણું સમીકરણનો ઉકેલ બે બતાવે છે તો એ આ સમીકરણના ઉકેલ સાથે આ સમીકરણનો જે ઉકેલ છે એ સમાધાન કરતું નથી એટલે ચાર જે સંખ્યા છે એ એક્સ પદ ચલ છે ને આપણે એની જગ્યાએ ચાર કિંમત લઈશું તો એ આ સમીકરણનું સમાધાન કરતું નથી તો આ રીતના આપણે વારાફરતી એક્સ જે ચલ પદ છે એ ચલપદની આ જે કિંમતો કૌંસમાં આપી છે એ વારાફરતી મૂકી અને એનો ઉકેલ આ આવે છે એ આપણે જોઈ લેવાનું તો આવતું હોય તો હા લખીશું એટલે કે એનું સમાધાન કરે છે અને ના થતું હોય સમાધાન ના થતું હોય તો આપણે ના લખીશું તો આ રીતના આપણે આગળ બીજા દાખલા ગણવાના છીએ